सर्वे वाला मुख तो अपना कारण सत्संग छे। अपने सर्वे कारण सत्संग ना सभ्यो छे। कारण सत्संग नो सिद्धांत सूत्र छे, एनो अर्थ छे सर्वोपरि भगवान स्वामीनारायण की उपासना दृढ़ करी अनादि मुक्त की स्थिति न पामवी। एज कारण सत्संग जे आपणा सौनु लक्ष्य छे, निशान छे। मात्र कंठी पहेरी मंदिर आवता थया, तिलक चांदलो कर्यो, पूजा करता थया, सत्संग में आवता थया, ए चीला चालो सत्संग छे, एटले के प्रारंभिक सत्संग छे, केजी छे, नर्सरी छे, नर्सरी नो सिलेबस छे, बधो प्री प्राइमरी कहेवाय ने, प्राइमरी नहीं, ए बधी प्री प्राइमरी छे। ये न करो ना, प्राइमरी में दाखल थता पहला प्री प्राइमरी जरूर छे, परंतु एक्स्ट्रा छे, करवो पड़े। सत्संग में प्रवेश मळ्यो क्यारथी कहेवाय, तो संप्रदाय में आवीने सौ प्रथम अपनो ध्येय नक्की थाय, तेनी ओळख थाय, जेने पामवानुं छे एना स्वरूपनी ओळख थाय। श्रीजी महाराज अपना इष्टदेव केवा छे, ए महाराजना स्वरूपनी ओळख, जेने स्वरूप निष्ठा कहेवाय, उपासना कहेवाय, निष्ठानी दृढ़ता कहेवाय। ये उपासना स्वरूप निष्ठा ए सत्संग में प्रवेश छे। जेने पामवा छे ने ओळख्या नहीं तो शू मळ्यु, क्या जवाय। बापजीना शब्दों में कहिए तो लेटर लख्यो, पत्र लख्यो, पण पत्र नो सरनामो नथी, क्या जशे पत्र। एड्रेस वगैरह पत्र जाए क्या, अने एमां लगी रहे पण जो सहज पण सरनामा में फेरफार रही जाए, काचो कपी जाए। पहलाना जमाना में मोटे भागे मेल थी, हवे ईमेल नो जमानो आव्यो छे, पण ईमेल में एड्रेस पूरो जोईए। एक डॉट नो फेर होय तो हुं मानु छुं के एड्रेस पूरु ना कहेवाय, अने तमारो कोरेस्पोंडेंस आपणुं सरनामा वगर पत्र ना पहुंचे। श्रीजी महाराज ने ओळखवामां सहज पण कसर रही जाए तो सत्संगनो प्रारंभ ज न थयो कहेवाय। फरजियात छे, उपासना मस्ट। श्रीजी महाराज नो स्वरूप एकड़ो छे, बाकीना तमाम साधनों धर्मनिष्ठा होय, आत्मनिष्ठा होय, वैराग्य निष्ठा होय, भक्ति निष्ठा होय, ये बद्धा जे शून्य छे पाछळना। शुरुआत त्यांथी थाय, जेम शरीरनी अंदर तमाम अंग होय परंतु हृदय न होय न चाले। बद्धा अंगो चाले छे पण हृदय बंद थई गयुं, तमाम अंगो निष्क्रिय थई जशे।
એને લઈને બધું ચાલે છે. એમ સ્વરૂપ નિષ્ઠારૂપી ભગવાનની ઉપાસનારૂપી એકડો સૌ પ્રથમ સત્સંગી માત્ર, ત્યાગી માત્ર, સાધુ માત્ર, અમારામાં તમારામાં પ્રથમ જોઈએ. અને એ આપણને બાપજી વારંવાર ઘૂંટાવી 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 પાકો કરાવે છે. કારણ કે એના વગર સત્સંગનો પ્રારંભ જ નથી થતો, શરૂઆત જ નથી થતી, એડમિશન જ નથી. એડમિશન નથી મળ્યું તો આગળ કોર્સ શરૂ કેવી રીતે થાય? કોલેજમાં, સ્કૂલોમાં કે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન જ નથી મળ્યું. આગળના સિલેબસનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો, ડિગ્રીનો પ્રશ્ન ઊભો નથી થતો. આપણું ડેસ્ટિનેશન અનાદિ મુક્તની સ્થિતિ પામવાનું છે. કારણ સત્સંગનું લક્ષ્ય એ છે, આખરી ભગવાનનો નંબર પહેલો, અનાદિ મુક્તનો નંબર બીજો. એ બીજો નંબર પામ્યાનું ડેસ્ટિનેશન છે, મહારાજ એના માટે પધાર્યા છે. અમારે સંતોની શિબિરમાં એક શ્લોક ઉપર બહુ જ વિવરણ ચાલ્યું હતું આના માટે કે શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા મૂર્તિ મારા ખવાને. શાના માટે મહારાજ પધાર્યા? ફરીથી, શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા મૂર્તિ મારા ખવાને. અને આ મૂર્તિમાં રાખવા એ જ અનાદિ મુક્તની સ્થિતિ, એના માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જેમ 12મું પાસ કરવું હોય તો 10મું પાસ કરવું ફરજિયાત છે, એમ જેને અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચવું હોય એને સર્વોપરી ઉપાસના સૌ પ્રથમ ફરજિયાત છે. મહારાજની ઉપાસના સમજવી અને મહારાજે કહેલા પંચવર્તમાને યુક્ત જીવન કરવું એ બંને ફરજિયાત છે. એના વગર ત્રીજા સ્ટેપ ઉપર, મોક્ષતાનું સ્ટેપ જે વચ્ચેનું સ્ટેપ છે, એની ઉપર ના જવાય, એ ફરજિયાત છે. અને એ આપણે પહેલા, મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, એવા ભગવાન સ્વામિનારાયણ જેની કિરણમાં એક આટલો બધો પાવર હોય, તો ભગવાન સ્વામિનારાયણનો અક્ષરધામ તેજનો સમૂહ એનો કેટલો પાવર હોય. અને એ કાર્ય છે, કારણ નથી, એ કાર્ય જેને લઈને છે એવા કારણ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનો કેટલો પાવર હોય અને કેટલું સામર્થ્ય હોય, કેટલો પ્રતાપ હોય. અને ભગવાન સ્વામિનારાયણ અનંત અવતારોને પોતાનું સામર્થ્ય કહેતા પોતાની અન્વય શક્તિનો પાવર આપે છે. જ્યારે પોતાના દીકરાઓને શું આપે છે? જેમ રાજા બીજાને પગાર આપે પણ પોતાના દીકરાને વારસો આપે, એમ શ્રીજી મહારાજ પોતાને આપણને સૌને પોતાના દીકરા કરીને અનાદિમુક્તનું સ્થાન આપીને આપણને મહારાજ પોતાની મૂર્તિનું સુખ, જે ભગવાન સ્વામિનારાયણની મિલકત છે, મહારાજની મિલકત કહી તો પોતાની મૂર્તિનું સુખ અપરંપાર, એવું પોતાનું સુખ એ મહારાજ એ મિલકત છે. અને એ આપવા માટે આપણને સૌને એ આપવા માટે પધાર્યા છે. અને એને કહેવાય, એ સુખ જેને ભોગવવાની પાત્રતા થઈ એને કહેવાય અનાદિમુક્તો. અને આપણને મહારાજ એ પ્રાપ્તિ કરાવીને સ્થિતિ સુધી લઈ જવા માગે છે, ત્યારે એની વચ્ચેનો સ્ટેપ છે મુમુક્ષુતા કેળવવી. કયું સ્ટેપ છે? મુમુક્ષુતા કેળવવી. એને લઈને આપણું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે, આપણે ડિક્લેર કરેલું છે. કયું વર્ષ? મુમુક્ષુતા વર્ષ. એના માટે જ આ એક પુસ્તક આપણે પ્રકાશન કરેલું છે, સૌએ વાંચ્યું હશે, ન વાંચ્યું હોય તો વાંચજો. શરૂ કર્યું ભાઈ બસ, એટલે આ પુસ્તક ખાસ વાંચજો, મુમુક્ષુતા. એના અર્થને પેલો સમજવો બહુ જરૂરી છે. મુમુક્ષુતા એટલે શું? તો મુમુક્ષુતા એટલે કેવળ મોક્ષની ઈચ્છા. મુમુક્ષુ કોને કહેવાય? કે મુમુક્ષુ જન તો તેને રે કહીએ, મુમુક્ષુ જન તો તેને રે કહીએ, જે કેવળ મોક્ષને ઈચ્છે રે. મુમુક્ષુ જન તો તેને રે કહીએ. મુમુક્ષુનો અર્થ આપ્યો, મુમુક્ષુ એને કહેવાય. એની સીધી સાદી વ્યાખ્યા કરી દીધી,
मोक्ष ने इच्छे वो ना कीधु क्या शब्द वापरियो केवल मोक्ष ने इच्छे केवल शब्द छे अने ये महत्वनो शब्द छे मात्र मोक्ष ने इच्छे अने मोक्ष ने इच्छे ने बीजो इच्छे एवा तो घणा होय परंतु एने मोमोक्ष ना कीधु एने भक्त कहेवाय के जे केवल मोक्ष पण केवल मोक्ष ने इच्छे मोक्षनी इच्छा होय जोड़े जोड़े बीजी पण इच्छा होय आशा होय तृष्णा होय आ मळे तो सारू आ मळे तो सारू आ मळे तो सारू एने मुमुक्षु न कयो मुमुक्षुनी व्याख्यामां केवल शब्द वापरी दो केवल मोक्षनी इच्छा कार्य सत्संगमां मोक्ष एटले अत्यंतिक कल्याण कहेवाय आपणे अत्यंतिक कल्याण शब्द वापरीए छीए पण कार्य सत्संगनी भाषामां मुमुक्षु एटले छेल्लो जन्म मोक्षनी इच्छा मोक्ष एटले छेल्लो जन्म आपणी भाषामां छेल्लो जन्म नहीं छेल्लो सुख कारण सत्संगनी परिभाषामां मोक्ष एटले शुं छेल्लो सुख छेल्ली पदवी अने छेल्ली पदवी कोनी छे अनादि मुक्तनी सेवक भावमां छेल्ली पदवी अनादि मुक्तनी सेवक भावमां अने एथी परनी पदवी एटले स्वामीनी पदवी अने ए पदवी कोईने मळती नथी अनंत अनादि मुक्तो पण ए पदवी ने क्यारे साध्यम पण उभामेला छे छता ए पदवी ने क्यारे पामी शकता नथी अने एटले बापजी आपणने गोखावे छे अने वळी जे भगवान छे ए ज वातो ए एक ज छे बे नथी तो जाजा वही केवी रीते शके अभी अनादि मुक्तनी प्राप्ति तो आपणने महाराजे करावी दी तो सत्संगमां बहु सहज छे कारण सत्संगमां प्राप्ति बहु सहज छे बहु सहज કારણ કે સંકલ્પ સંકલ્પ એ સ્થિતિ કરાવવાનો છે ને એટલે જે કોઈ અહીંયા આવે અહીંયા ડાઈ એક જ છે આ કારણ સત્સંગમાં પ્રસાદી જમે વાત સાંભળે સ્પર્શ કરે મોટા પુરુષનો એમની દ્રષ્ટિમાં આવી જાય તો આ રીતે એમના સંકલ્પો આ જ હોય કે હે મહારાજ આ બધાએ અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવજો પ્રાપ્તિ તો કરાવી દીધી એમાં કોઈ બે મત નથી પરંતુ પ્રાપ્તિ મળ્યા પછી છકી નથી જવાનું બાપાએ વાતોમાં એ શબ્દ લખ્યો એટલા માટે કે અધૂરું માનવું નહીં પણ પૂરું માનીને બેસી રહેવું નહીં આ બે શબ્દ વાપર્યા છે કે કોઈ દિવસ પ્રાપ્તિમાં અધૂરું ના માનશો પ્રાપ્તિ પૂરી થઈ ગઈ છે પરમ એકાંતિકની પ્રાપ્તિ સમજવી એકાંતિકની પ્રાપ્તિ સમજવી ચાલોચાલની પ્રાપ્તિ સમજવી એ બધી અધૂરી પ્રાપ્તિ છે મારું કલ્યાણ થશે કે નહીં મોક્ષ થશે કે નહીં એમ સમજવું એ અકૃતાર્થ પણ સમજવું એ અધૂરી પ્રાપ્તિ છે પ્રાપ્તિમાં કોઈ દિવસ અધૂરું નહીં માનવાનું પ્રાપ્તિમાં પૂરું માનવાનું અને એટલે કે છે અધૂરું માનવું નહીં એટલે પ્રાપ્તિમાં અધૂરું નહીં માનવાનું મહારાજે આપણને પ્રાપ્તિ કરાવી છે કરાવી છે કરાવી છે અહીંયા બીજી કોઈ ડાઈ નથી પરંતુ સ્થિતિમાં પૂરું નહીં માનવાનું પૂરું માનીને બેસી નહીં રહેવાનું સ્થિતિ અધૂરી છે પ્રાપ્તિ કરીને આપણને મહારાજે જેમ આપણે થોડોક પ્રાપ્તિને સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ અગાઉ ખૂબ સમજેલા છીએ પરંતુ છતાંય સમજવાનો પ્રયત્ન કરીએ દીકરો જન્મ્યો રાજાના કુંવર રાજાના ઘેર દીકરાનો જન્મ થયો એટલે ભલે કુંવર બોલાય પણ છે રાજા છે પરંતુ એ પ્રાપ્તિ કરીને રાજા છે હજુ ગાદી નશીન નથી થયો હજુ રાજને લાયક નથી બન્યો એને રાજાની ગાદી ઉપર ગાદી સોંપતા પહેલા રાજા એને ઘડી ઘડીને શું કરશે લાયક બનાવશે એને રાજા રાજને લાયક બનાવશે કે જે રાજ્ય કરી શકે રાજનું સુખ ભોગવી શકે એને માટે લાયક બનાવે છે એટલે એ જે રાજાની એને જન્મ્યો એટલે પ્રાપ્તિ થઈ ગઈ રાજનો વારસદાર થઈ ગયો એમાં કોઈ બે મત નથી પરંતુ હજુ રાજનું સુખ ભોગવવાને માટે લાયક નથી થયો એના માટે લાયકાત કેળવવાની છે અને લાયકાત કેળવાય એને કહેવાય ને ગાદી ઉપર બેસી જાય જ્યારે સ્થિતિને પામ્યો કહેવાય કોઈ દાંતણ વેચનારી બાઈ હોય રાજા રાજી થઈ જાય અને એને રાણી કરી દે એની પ્રાપ્તિ થઈ ગઈ હવે રાણી જ કહેવાય એને બધા રાણી રાણીબા તરીકે જ બોલાવે રાણી નક્કી એની એ રાણી નક્કી છે એની પ્રાપ્તિ નક્કી છે એ પ્રાપ્તિ થઈ કહેવાય પરંતુ રાણી થવાનું બાકી છે જો એને રાણી કરી દીધી પણ રાણી થવાનું બાકી છે થોડું અજુગતું લાગશે પહેલી વખત સાંભળીએ ને તો અજુગતું લાગે કે રાણી કરી દીધી અને રાણી થવાનું બાકી છે હા હજુ એનામાં રાણીના લક્ષણો નથી આવ્યા અને એટલે
જ્યાં સુધી હજુ એને પોતે હું દાતણ વેચનારી હતી એ ભૂલાશે નહીં, અને હું રાણી જ છું એ નક્કી નહીં થાય ત્યાં સુધી એના સ્વભાવ નહીં ટળે, એના ચેનચાળા નહીં ટળે, એની પ્રકૃતિ નહીં ટળે, એના હેવા નહીં ટળે. જે રોજ હાંજ પડે ને પેલા ટૂંકા માગવાનું સાંભળે ને એને સાંભળશે, હાંજ પડે એટલે એને સાંભળશે, એને દાતણે સાંભળશે, યાદ આવશે. એને રોજ જેમ ઊભી રહેતી હતી કે બા ચપટી રોટલો પેલો બટકો રોટલો દેજો એવું એને યાદ આવશે. એ નહીં એને રાજનું ફર્નિચર સેટ થાય, નહીં રાજાનો શયનખંડ સેટ થાય, નહીં રાજાનો મહેલ સેટ થાય, નહીં એને રાજા પોતે સેટ થાય, નહીં રાજાના દાગીના દર દાગીના સેટ થાય, નહીં રાજાના વસ્ત્ર પરિધાન એને સેટ થાય. કારણ કે ભલે એને રાણી કરી છે પરંતુ એને હજુ પેલું ભૂલાયું નથી કે હું રાણી જ છું, એ અંદર પેઠું નથી અને પેલો ભૂતકાળ એનો ભૂલાયો નથી. એટલે રાણી કરી છે પણ રાણી થઈ નથી, અને રાણી નહીં થાય ત્યાં સુધી એ રાણી કરી એ પ્રાપ્તિ અને એ મનને કરીને શું કરવું પડે એને? તો બે વાતનું મનન અખંડ રાખવું પડે, અખંડ સતત રાણી થવા માટે. કઈ બે વાતનું? કે હું હવે દાતણ વેચનારી નથી, આ એક વાતનું, અને બીજું હું રાણી જ છું. આ બે વાતનું એને સતત અખંડ મનન કર્યા જ કરવું પડે, અને એ મનને કરીને જ પેલું છૂટતું જાય, પેલું પકડાતું જાય, પેલું જે જૂનું છે એનું બધું છૂટતું જાય, પેલું પકડાતું જાય. અમે સંતો થઈએ ને, અમને દીક્ષા આપે ને, એટલે અમારે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે કે હવે અમે ગ્રહસ્થ નથી, હવે અમે સંસારના નથી, હવે અમારું પૂર્વાશ્રમનું નામ હોય એ નામ અમારું નથી, હવે હું કોઈનો દીકરો નથી. આ નથી નથીનું મનન એ કરવું પડે, અને પેરેલલ કયું મનન કરવું પડે? હવે હું સંત જ છું, હવે મારું નામ ત્યાગ સ્વામી, હવે મારું નામ તેજોમય સ્વામી, હવે મારું નામ વ્યતિરેક સ્વામી, હવે મારું નામ કીર્તન સ્વામી, હવે મારું નામ ફલાણા સ્વામી. આ પાકું કરતા જવું પડે, પેલું ભૂલતું જવું પડે, પેલું પાકું કરવું પડે, પેલું ભૂલતા ભૂલતા આ પાકું થતું જાય, અને થતું જાય પેલી સાધુની સ્થિતિ થઈ કહેવાય, પ્રાપ્તિ થઈ કહેવાય. અને જ્યારે પાકું થઈ જાય કે હું સંત જ છું, પછી પેલું ઓટોમેટિક ભૂલાઈ જાય, અને એ હું સંત જ છું એમ નક્કી થઈ જાય, એ સંત માટેની સ્થિતિ કહેવાય. એમ આપણે બધાય, આપણને મહારાજે કેવળ આવી જ કૃપા કરી છે. દાતણ વેચનારની જગ્યાએ જગતના જીવ પ્રાણી માત્ર છે, અને જીવમાં હતા આપણે બધાય. ક્યાં હતા? હતા કહું છો, જીવ હતા, પરંતુ મહારાજે મોટા પુરુષે આપણી પર કૃપા કરી, અને હદ કૃપા કરી નાખી, અને આપણો આખો થોકડો ફેરવી નાખ્યો. મુક્તો આ વિચારમાં ડૂબેલા રહેજો. હવે આપણે એ મનન કરવાનું છે, અહીંથી ઉઠ્યા પછી પણ અહીં પણ આપણે એ પાકું કરવાનું છે. અનાદિ મુક્ત કર્યા પરંતુ છતાંય આપણા હેવા બદલાતા નથી, આપણા સ્વભાવ બદલાતા નથી, આપણી ખાણું પીણું બદલાતું નથી, આપણી પ્રકૃતિ બદલાતી નથી. આપણે કારણ કે રહેવાનું છે પાછું કોની જોડે, વધુ પડતું કોની જોડે રહેવાનું છે? બધાય પાછા જગતના જીવોની જોડે, હગા સંબંધીઓ મિત્રો, હવે એમની જોડે રહેવાનું. અને એ રહીને પાછું મનન કયું કરવાનું છે આપણે? કે હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું વ્યવહારીઓ નથી, હું સંસારી નથી, હું મહારાજનો અનાદિ મુક્ત છું. મનન પાછું આનું કરવાનું છે. એટલે તમને અઘરું પડે છે. અઘરું કેમ પડે છે? એટલે વ્યવહાર સંગ જુદો છે અને મનન જુદું કરવાનું છે. પેલી રાણીને તો રાજમાં રહીને મનન કરવાનું છે કે હું હવે દાતણ વેચનારી નથી, હું રાણી છું, હું રાણી છું. એટલે એને સહેલું પડે, કંઈ કંઈ અમને સહેલું પડે છે, કારણ કે અમારે તમારા ભેગા રહીને અમારે મનન નથી કરવાનું હું સંત છું, હું સંત છું, હું સંત છું. નહીં તો તમે અલગ જોડે રહેવાની, રહીને જો ભજન કરવાનું હોય ને મનન કરવાનું એકદમ ના કરવા દો, કારણ કે તમારી બહુમતી ને અમારી લઘુમતી. હા, તમે ખેંચી જાઓ અમને, પરંતુ અમારે જુદું, અમારો આશ્રમ જુદો છે, અમારી એક આખી અમારી એક કાસ્ટ, અમારી એક જ્ઞાતિ, અમારો એક સમાજ, અમારી એકતા, અમારી વચ્ચે અમારે સંતો જોડે સંતો રહે ને તો જ આ પાકું થાય. બાકી તમારી જોડે રહીને અમારું મનન કરવાનું હોય તો શક્ય જ ના બને. તમે કરવા જ ના દો ને, અમને ફિટ થવા જ ના દો ને, સમજ્યા? એમ અઘરું ક્યાં પડે છે કે તમને આપણને બધાને
અનાદિ મુક્તોની વચ્ચે હવે અહીંયા બેઠા ને આટલી વાર અહીંયા ભજન થાય ને આટલી વાર વાત સંભળાવવામાં આવે, કલાક બે કલાક પતી ગયો. જય સ્વામી અહીંથી ઉઠ્યા એટલે પાછું ફરી એ ઉમંગલાલ, એ ઉમંગલાલ, એ ઉમંગલાલ, ઉમંગલાલ ઠક્કર ને પરેશબેન, ફલાણાબેન, બીજાલાબેન, પેલાબેન, મુખી મુખી મુખી, મારું બેટું બધા ચોટી પડે ચારે બાજુથી એટલે ફીટ થઈ જાય. હવે અમે અહીં તમને આવું કહીએ કે ભાઈ તમે અનાદિમુક્ત છો, આપણને પ્રાપ્તિએ કરીને ચૈતન્યને અનાદિમુક્ત કર્યો છે, પરંતુ અઘરું ત્યાં પડે છે મુક્તો, અને એના માટે આપ પ્રયાસ કરતા નથી. આપ એના માટે જે મનન ચિંતન કરવું છે એ કરતા નથી. મનન ચિંતનથી પેલું ભૂલાય અને મનન ચિંતનથી જ પાકું થાય. જૂનું એનાથી જ ભૂલાય અને નવું આનાથી જ પાકું થાય. હં, પેલીને પેલું મનન રાણીએ કરવું જ પડે કે હું શાક વેચનારી નથી, હું દાતર વેચનારી નથી, હવે હું વાતર વેચનારી નથી, હું નથી નથી નથી, અને પછી છું કોણ છું, તો હું રાણી જ છું, હું રાણી જ છું, હું રાણી જ છું, હું રાણી જ છું. આ પાકું મનનથી એનું પાકું થતું જાય અને રાણી ભાવ પ્રગટતો જાય અને શાકવાળીનો ભાવ ભૂલાતો જાય મુક્તો. અને જ્યારે રાણીનો ભાવ પ્રગટે ને પછી એને રૂઆબ આવે, પછી એને ખુન્નસ આવે, પછી એને ખુમારી આવે, પછી એને બધું સેટિંગ થવા માંડે, પછી રાજા અને રાજાને પેલા બોડીગાર્ડને બધા પછી સેટ થાય. નહીતર ઓલા બોડીગાર્ડને જોવાને એમ થાય કે શું મારી ભાઈ અહીંયા ફરો, ચલો છેટારો ગયો, એને સેટ જ ના થાય ને, કશું સેટ ના થાય. એમ મુક્તો આપણને મૂર્તિ સેટ ના થાય, મૂર્તિનું સુખ સેટ ના થાય, મૂર્તિની વાતો સેટ ના થાય, આપણને ધ્યાન ભજન સેટ ના થાય. નથી થતું એનું કારણ શું છે? આજ હજુ આપણી ઓરિજિનાલિટી અવરભાવની છે ને, એટલે નથી સેટ થતું. આપણે અગાઉ કહ્યું હતું મુક્તો, ઘણા પ્રશ્નો પૂછનારા અમને આવે છે કે સ્વામી અનાદિમુક્ત કર્યા તો વાસના કેમ નડે, વાસના કેમ પીડે? સ્વામી કામક્રોધાદિક શત્રુ હજુ કેમ પીડે? મુક્તો એનું કારણ એ છે કે આપણને કર્યા છે પણ આપણે થયા નથી. નાના છોકરાને સેવક ઘણી વખત પ્રશ્ન પૂછ્યો છે, તમે બેઠેલા બધાએ બોલો નાનપણમાં લખોટીએ રમ્યા હશો, કેટલા રમ્યા છો, આંગળી ઊંચી કરો છો, નાનપણમાં લખોટીએ રમ્યા હશો. ભમેડા બધા નહીં રમ્યા હોય પણ ઘણા રમ્યા હશો, કેટલા ભમેડે રમેલા છો. પેલો આવતો ખબર છે, પેલો લાકડાનો આવતો, હવે પેલા કંઈક પ્લાસ્ટિકના આવે છે, પણ આવો ભમેડો આવતો. ગામડામાં હોય તો ગિલ્લી દંડે રમ્યા હશો. હા, ક્રિકેટ તો પછી આ છેલ્લા 10-15-20 વર્ષ 25 વર્ષ આવી, બાકી ક્યાં ક્રિકેટ ફિકેટ હતી. અને આવી હતી ત્યારે તો બધા ગામડે ધોકો લઈને મનતા હતા, ખબર, ધોકે રમ્યા હશો, ક્રિકેટ રમ્યા હશો પણ ધોકે રમ્યા હશો. હું તો એક સહજ સમજી શકાય એવું છે કે લખોટીઓ છૂટી ગઈ, ઓટોમેટિક છૂટી ગઈ, કોઈએ છોડાઈ નથી, છૂટી ગઈ, ભમેડા છૂટી ગયા. તમે મમ્મીની કેડમાં બેહવા માટે રો કકળ કરતા હતા, કેડમાં બેહવા માટે કેડ છૂટી ગઈ. કેવી રીતે છૂટી કહો છે? કોણે તમે ક્લાસમાં ગયા, ભણાયા હતા એના માટે? નહીં, એક જ આ જ વિચારથી, હવે હું છોકરું નથી, હવે હું બાળક નથી, હું મોટો થયો, બસ આ વિચાર આવ્યો અને એટલો દ્રઢ થઈ ગયો એટલે ઓટોમેટિક કેડ છૂટી ગઈ, લખોટીઓ છૂટી ગઈ, ભમેડા છૂટી ગયા, બસ એક્ઝેક્ટલી મુક્તો આટલું જ. અને જોજો, ઘણાને નથી છૂટતા, 15 વર્ષનો થાય ને 20 વર્ષનો તો એ લખોટીએ રમતો હોય એટલે બધાએ પછી એને ટોકી ટોકીને છોડાવે, એ નથી સારો લાગતો, નથી સારો લાગતો, એટલે આ ઢાંઢો થયો, છોડ, હવે નથી સારો લાગતો, આ લખોટીએ રમે છે. એવું લોકો એને સમજાય સમજાય એને વારંવાર સંભળાવે છે, સાંભળી સાંભળીને પછી અણસમજો હોય ને એને સંભળાવવું પડે, સમજવું પોતાની મેળે વિચાર કરીને છૂટી જાય છે. એમ મુક્તો આપ તમે આમ તમારી મેળે નથી છોડતા, અમે તમને વારંવાર દરેક દર પૂનમે આવો અને પાછો સમજાઈએ, એ નથી હારા લાગતા, હવે તમે નથી, જગતના જીવ નથી, તમે જગતના જીવ નથી, કંઈ કરતા એ છોટે તો મૂકતો અને એમ જ છૂટી જાય. જેમ લખોટીઓ છૂટી ગઈ, ભમેડા છૂટી ગયા, રમતો છૂટી ગઈ, એમ છૂટી જાય. શું છૂટી જાય? વાસના છૂટી જાય, કામનાઓ છૂટી જાય, આશા તૃષ્ણાઓ છૂટી જાય, જગતના સુખો છૂટી જાય. એટલે સાધુ થઈ જાય એવું નહીં, પરંતુ અંદરથી ખ્યાલ ન રહેનો, ઈચ્છા ન થાય, એની માટે જે જગતની દોડ છે અને જેની એ જ આપણી દોડ થઈ જાય છે, પૈસા પૈસા પૈસા, દ્રવ્ય દ્રવ્ય દ્રવ્ય, સંપત્તિ સંપત્તિ સંપત્તિ, માન ને સન્માનની ભૂખ આપણી રાત દિવસ મટતી નથી. આપણે એનું કારણ શું છે? આ છે, જો આપણે અનાદિમુક્ત કર્યા છે પણ આપણે થયા નથી. આપણે એટલું દ્રઢ કરવાનું છે કે હું કોણ છું,
મુમોક્ષુનું પહેલું લક્ષણ આ છે કે મુમોક્ષુ કેવળ મૂર્તિના સુખને ઈચ્છે, અને મૂર્તિનું સુખ મેળવવા માટે મુમોક્ષુતા કેળવવી પડે. અને મુમોક્ષુનું પહેલું લક્ષાંક, આપણો ચાર લક્ષાંક આપવામાં આવ્યા છે, એમાં પહેલો લક્ષાંક કયો? હું કોણ છું, હું શું કરવા માટે આવ્યો છું, સતત વિચાર્યા કરવું. તો આ વિચાર સતત રહેવો જોઈએ. અવરભાવનો વિચાર, હું જગતનો જીવ નથી, પહેલું તો અવરભાવનો વિચાર, હું ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું. અમને અવરભાવનો વિચાર, હું શ્રીજી મહારાજનો એક સંત છું. એ વિચારથી જ અમારી સાધુતા રહે, એ વિચારથી તમારી જોડે રહેવા છતાંય તમારો સંગ અમને ન અડે, એ વિચારથી જ અમારું સંતપણું સચવાય. નહીંતર લુગડું તો પહેર્યું પરંતુ અંદર સાધુતા ના આવે. લુગડાથી સાધુ થવાય, સંત ના થવાય. લુગડાથી વેશ લેવાય પરંતુ જે સાધુના ગુણો અંદર પ્રગટવા જોઈએ એ આ મનનથી પ્રગટે કે હું કોણ છું, બસ હું એમ આઈ, હું ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું. મારાથી આમ ન જોવાય, મારાથી એમ ન બોલાય, મારાથી આમ ન કરાય. આ વિચાર સતત રહે. તમને પણ પંચવર્તમાન તો પડશે આ વિચારથી. મહારાજના કહેલા સામાન્ય પંચવર્તમાન એ પણ તો જ પડશે કે હું ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું, શ્રીજી મહારાજનો સત્સંગી છું. મારાથી દારૂ માટી ચોરી અવેરી આવર આદિક વર્તમાન મારાથી ન લોપાય, મારાથી દારૂ ન પીવાય, મારાથી દારૂ અધિક જે મહારાજે જે જે કહ્યું કે જેનાથી કેફ ચડે, નશો ચડે, મારાથી ન લેવાય. અને આટલો વિચાર રહે તો કોઈનો સંગ ન લાગે, કોઈ આપણને લલચાવી ન જાય, કોઈ લોભાવી ન જાય. બાપજી કાયમ કે છે ગુણાયતાન સ્વામીની વાતમાં વાત આવે છે, રબારી કોઈ દેસાઈ હોય ઢોરા ચારવા જાય છે, વર્ષો સુધી ઢોરા ચારે છે, એની વચ્ચે રહે છે, ઢોરાની જોડે સૂવે છે, બેસે છે, ખાય છે, પીવે છે, પરંતુ કોઈ દિવસ વિચાર નથી આવતો કે લાય હું ઘાસ ચાખું તો ખરો, એવો વિચારે નથી આવતો. કારણ કે એને એટલી જ ખબર છે કે હું કોણ છું. એ ઢોરા છે, પશુ છે, હું માણસ છું. એનો ખોરાક જુદો છે, મારો જુદો છે. એને સતત અનુસંધાન એ હું કોણ છું સ્પષ્ટ છે ને, એટલે એ ઢોરાના ભેગો ભળી નથી જતો. ઢોરાની જોડે રહે છે છતાંય ઢોરાનો ખોરાક એનો ખોરાક નથી બનતો. મુક્તો, તમે સંસારમાં છો, જગતમાં છો, તમારો પણ ખોરાક એ ન બનવો જોઈએ. અને તો જ દારૂ માટી, માટી એટલે માત્ર માંસાહાર નહીં, પરંતુ મહારાજે તો કહ્યું આપણને ગાળ્યા વગરનું, ચાળ્યા વગરનું જે કંઈ વર્તમાન આપ્યું છે, બજારનું, હોટલોનું ખાવું પીવું, એ પણ માટી વર્તમાન લોપાયા તુલ્ય છે. એ ભૂલી જવાય છે ને આપણે નથી છોડી શકતા. એનું કારણ શું છે? હું કોણ છું ની ભાન નથી આપણને, ખબર જ નથી હું કોણ છું. મારાથી આ ન થાય આપણને ખ્યાલ નથી કે મારાથી ન કરાય, હું શ્રીજી મહારાજ ન છું, મારા ભગવાન લજવાય, મારો ચાંદલો લજવાય, મારા ગુરુ લજવાય, હું કોણ છું એટલે ખ્યાલ નથી ને, એટલે લજવાય છે. અને આપણે લજવાય એવું કરીએ છીએ. ખ્યાલ રાખજો મુક્તો, આ વિચાર પહેલો જ મુમુક્ષુનો પહેલો વિચાર છે, બસ હું કોણ છું. સતત અવરભાવનો ખ્યાલ, તો જ આપણાથી ચોરી નહીં થાય. ચોરી એટલે માત્ર કોઈના ઘરને લૂંટવું, એ ચોરી નથી. અનીતિનો, અધર્મનો પૈસો આપણા ઘરમાં આવે એ બધો ચોરી તુલ્ય છે. કંઈક નોકરી ધંધો કરતા હોય, પેડસેડ, સાચું ખોટું, કંઈક કરપ્શન, કંઈક લાંચ રૂશ્વત, આ બધું ચોરી કરવા તુલ્ય છે. વિચાર રહેવો જોઈએ કે હું કોણ છું, મારાથી આ ન થાય. આપણી વાત ઊંચી છે અને આપણું વર્તન જો ખોટું હોય તો ન ચાલે. મુક્તો સાવધાન રહેજો, નહીતરી ઊંચી વાત જરૂર લજવાય, ઊંચી વાતનું મૂલ્ય ન સચવાય. આપણે કાયમ કહીએ છીએ કે બંગલો મોટો આલિશાન બનાવ્યો હોય 2-5 કરોડનો, તો એના પ્રમાણમાં ટાઇલ્સ કે ગ્રેનાઇટ પણ એના પ્રમાણમાં લગાવવો પડે ભાઈ, પછી તમે લીપણ કરો ના ચાલે, ના શોભે. શૂટેડ બુટેડ થઈને ફરતા હોય તો ટાઈ પણ એના પ્રમાણમાં જોઈએ. હા, એમ આપણે કોણ છે, આપણને મળેલા મહારાજ કેવા છે, કેવા ગુરુના આપણે શિષ્યો છીએ, એ જો આપણને હું કોણ છું ને કોનો છું એ ખ્યાલ રહે અને રહેવો જોઈએ, તો જ આપણું વર્તન બદલાય, તો આપણું જીવન બદલાય,
અને સતત આપણને અનુસંધાન રહે, મારાથી આ ન કરાય, આ મારાથી ન જોવાય, મારાથી ન પીવાય, ન ખવાય, એનો ખ્યાલ રહે મુક્તો. અને રાખજો, કારણ સત્સંગના મુક્તો છીએ આપણે, અવશ્ય રાખજો. કારણ કે આપણે બધા રાજી કરવાના, રાજી કરવા માટે બેઠા છીએ. મહારાજનો રાજીપો એ અવર ભાવના આપણા સૌનું લક્ષ્ય છે, આપણું નિશાન છે. એ જ રીતે કયો અવેરી વર્તમાન મહારાજે ના પાડી. બ્રહ્મચર્ય, ગ્રહસ્થનું બ્રહ્મચર્ય, પરસ્ત્રી સામે કુદૃષ્ટિ કરવી, એકાંતમાં રહેવું, ન કરવાના કામ કરવા, વ્યભિચારી જીવન, એ અવેરી વર્તમાનનો લોભ છે મુક્તો. વાત આપણે મોટી કરીએ ને ન ચાલે. આપણને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે, હવે આપણે શી જરૂર, જેમ ફાવે એમ વર્તવાનું. ના પાડી જ મહારાજે, ના ચાલે. ઘણી વખત મહિમાના હોથે આપણે આજ્ઞાને ગૌણ કરી દેતા હોઈએ છીએ. મહિમાના હોથે આપણું જીવન ભ્રષ્ટ થઈ જતું હોય છે. ના ચાલે. પગાર મોટો એટલી જવાબદારી મોટી હોય, એવું જ હોય ને. તમારી ઓફિસમાં કોઈ નોક, પગારદાર જેટલો મોટો એટલે એની જવાબદારી મોટી હોય, સ્વાભાવિક છે. એમને એમ પગાર નથી મળતો. 15,000 પગારદાર હોય એની જવાબદારી એટલી જ હોય. પેલા પીઓન હોય, પીઓનને તમે 10,000 કે 8,000 આપતા હોય, ચોકીદારને આપતા હોય, તે બિચારો એ દરવાજે બેસે ને ત્યાં સિક્યોરિટી સંભાળે, એટલું જ એની જવાબદારી હોય. પણ મહિને 1,00,000 પગાર આપતા હોય તો એની જવાબદારી એટલી હોય. 5,00,000 પગાર આપતા હોય તો એની જવાબદારી એટલી હોય. જેમ પોસ્ટ મોટી એમ જવાબદારી મોટી, જેમ પ્રાપ્તિ મોટી એમ વર્તન પણ આપણું ઊંચું હોવું જોઈએ ભાઈઓ. ગુજરાતના કોઈ અમદાવાદના કોર્પોરેટર કરતા એની જવાબદારી એટલી, એના કરતાં મેયરની જવાબદારી વિશેષ હોય, અને એના કરતાં મંત્રીની જવાબદારી વિશેષ હોય, મુખ્યમંત્રીની એથી વધુ હોય, અને વડાપ્રધાન તરીકે એથી મોટી જવાબદારી, આખા દેશની જવાબદારી લઈને બેસવું પડે ભાઈ. એમ આપણે કયા સ્થાન ઉપર છીએ, કોના છીએ, અને શું મહારાજે આપણને આપ્યું છે? લોટરી લાગી ગઈ છે ભાઈ, બહુ અઢળક કૃપા કરી છે આપણી ઉપર, અને હદ કરુણા કરી છે. એક જગતમાં અહીં જોજો, કોઈ ગરીબ માણસ હોય ને લોટરી લાગે તો એને એનું જીવન બદલાય છે. પછી 50,00,000 2-5 કરોડની લોટરી લાગે તો એને ગાડીએ, પછી સાયકલ ફેરવે ન શોભે, પછી ઝૂંપડામાં રહે ન શોભે, ફાટેલા તૂટેલા લેગુડા પહેરે ન શોભે. લોટરી લાગે છે તેના પ્રમાણમાં એનું જીવન બનાવવું પડે, એમ આપણને તે લોટરી લાગી ગઈ છે. આવા પુરુષોત્તમ નારાયણ મહારાજ આપણને મળ્યા છે. કે કેવા મળ્યા છે આપ હરિ, કેવા મળ્યા છો આપ હરિ, કેવી અઢળક કરયા કરી, કેવી અઢળક દયા કરી. અરે સ્વયં મહારાજ મળ્યા, શું કહે છે આગળ? જરે મુજને અનાદિ કરે, જરે મુજને અનાદિ કરે, મુખો મુખ મળ્યા છો હરે, મુખો મુખ મળ્યા છો હરે. મુખોન્મુખ આપણને ભગવાન સ્વામિનારાયણ અનાદિ મુક્ત કરીને મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યાના કોલ આપ્યા છે, તો આપણું જીવન કેટલું બદલાવવું જોઈએ મુક્તો. એક આલોકની લોટરી 5-25 લાખ રૂપિયા લાગે કે 2-5 કરોડની લોટરી લાગે તો એ જીવન બદલાય છે. હા, એનું પછી નીચે બેહીને જમે ના શોભે, જોજો તરત ડાઇનિંગ ટેબલ આવી જાય. હા, પછી આમ આમ કોળીઓ લઈને જમતા હોય, પછી ચમચી આવી જાય, ભાઈ આપણે હવે ના જમાય આવી રીતે, કોળીયા કોળીયા ખરાબ લાગે. એટલે એમ આટલું જ એને એટલી ખબર છે કે મને લોટરી લાગી છે. આપણને પણ આટલો ખ્યાલ રહેવો જોઈએ કે આપણને પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજા ધીરાજ મળ્યા છે, એવા કર્યા છે આપણને. હા, મુજે કોન મિલા હે ઓર મુજે કેસા કિયા હે, આનો વિચાર નથી રહેતો, એટલે આપણે જગતના જીવની પેઠે એની જોડે ભળી જઈએ છીએ મુક્તો. જુદા ને જુદા રહેવાય, જુદા ને જુદા રહેવાય. રાજાનો દીકરો રમવા જાય કદાચ તો એ જુદો ને જુદો રહે. મારે કોની સાથે રમાય ને કોની સાથે ન રમાય, કોની કેવી ક્રિયા મારાથી થાય ને કેવી ન થાય, એનો ખ્યાલ રાજાના દીકરાને રહે તો એ રાજાનો દીકરો કહેવાય. પેલા કારભારીની વાત સદગુરુ વૃંદાવન સ્વામીની વાતોમાં આવે છે કે કારભારીનો દીકરો હતો, અને રોજ એ કારભારીનો દીકરો એના મિત્રોની સાથે રમવા જાય, એના મિત્રોની સાથે રમવા જાય.
રોજ વગડામાં જાય ને એટલે પેલો વચ્ચે ધોરિયો આવે, પાણીનો ધોરિયો આવે, અને પછી બધા છોકરા શું કરે, દૂરથી દોટ મૂકીને દોડતા એમ ધોરિયો કૂદી જાય, લાંબો કૂદકો મારીને પેલી બાજુ પડે, પેલી બાજુથી આવે ને ત્યારે પાછા ધોરિયો કૂદી જાય. એક દિવસ પેલા કારભારીના દીકરાને એના પપ્પાએ, એના બાપા કારભારી, રાજના કારભારી હતા, દીકરો મોટો થયેલો 18-20 વર્ષનો, ડોહાએ બેસાડીને કહ્યું, બેટા હવે જો હું ઉંમર લાયક થયો છું, હવે તને 2 દિવસ પછી તને કારભારી તરીકે તારી નિયુક્તિ કરવાની છે, અને હવે તારે કારભારું પકડી લેવાનું છે, તારે કારભારું સંભાળવાનું છે, તું રાજનો કારભારી થવાનો છો, માટે એ પ્રમાણે તૈયારી રાખજે. બીજે દિવસે મિત્રોની સાથે ફરવા તો ગયો, રમવા તો ગયો, પરંતુ એને પેલો ખ્યાલ હતો, શું, હું કારભારીનો દીકરો નથી, હવે હું હવે કારભારી થવાનો છું. દીકરા તરીકે પ્રાપ્તિ હતી, હવે મારે સ્થિતિ તરફ જવાનું છે. બીજે દિવસે એને બધાએ દોટ મૂકીને કૂદકો મારીને પેલી બાજુ પડ્યા, પણ પેલો ધીમે રહીને પાણીમાં પગ મૂકીને પેલી બાજુ ગયો. મિત્રો જોઈ રહ્યા અને મિત્રોએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું, રોજ તું જુદી રીતે રોજ અમારી જેમ દોડે છે ને, આજ કેમ તે પાણીમાં પગ મૂકીને તું આવ્યો? ત્યારે એણે એટલું જ કહ્યું, રોજની વાત જુદી હતી અને આજની વાત જુદી છે. કેમ, શું જુદી છે? રોજ હું કારભારીનો દીકરો હતો, આજે મને ખબર પડી કે હવે હું કારભારી થવાનો છું. હજુ 2 દિવસ તમારી જોડે આવીશ રમવા, ત્રીજા દિવસે મારાથી તમારી જોડે અવાશે પણ નહીં, કારણ કે હું ત્રીજે દિવસે કારભારી થવાનો છું. એક આટલો ખ્યાલ રહ્યો કે હું કોણ છું, તો એ તેનું જીવન બદલાયું, એની રીત રસમ બદલાણી. હું તો આપ સૌને હું વિનંતી કરું છું, બે હાથ જોડીને ખ્યાલ રાખજો કે તમે કોણ છો, આપણે કોના છીએ, કોણ છીએ, ખ્યાલ રાખજો. આ માત્ર કથા સાંભળવા માટે તમે નથી આવ્યા, આપણે એના માટે નથી આવતા. સાંભળ્યા પછી કથા સાંભળવાનો વિષય નથી, કથા એ મહારાજના અભિપ્રાયો છે. ભગવાન સ્વામિનારાયણનું ગમતું અને રાજીપો અહીંયા દર્શાવાતો હોય છે. કોઈ પણ સંત દ્વારા જે વાત આવશે, એ સત્સંગમાં આવશો, એ ભગવાનના રાજીપાની વાત આવશે, મહારાજનો અભિપ્રાય આવશે. એને પકડી લેવી, એ વાતને પકડી લેવી, એ અભિપ્રાયને આપણો કરવો, એના માટે અહીં બેસીએ છીએ, અને એના માટે આપણે કથામાં આવીએ છીએ, નહીં કે સાંભળીને લખીને બધું બારોબાર કાઢી મૂકવા માટે. અને આ અભિપ્રાયોને ખ્યાલમાં રાખજો, તો જ આપણા મહારાજના કહેલા વર્તમાન આપણાથી પડશે. ભાઈ પૂંડા ભયંકર દેશકાળ છે, ચારે બાજુ ભયંકર દેશકાળ છે, અને એમાં અવેરી વર્તમાન પૂરેપૂરું ખબરદાર થઈને પાળજો, નહીં તો શ્રીજી મહારાજ રાજી ન થાય, કુરાજી થાય. કોઈ નથી જોતું એટલું નહીં, મહારાજ જુએ છે. બસ મહારાજનું પ્રગટપણું, મહારાજનું અંતર્યામીપણું જો હશે તો વર્તમાન પડશે. કોણ જુએ છે આપણને, કોને ખબર પડવાની છે? ના ચાલે, મહારાજના છીએ એ વિચાર નિરંતર રાખજો. અને આ મહારાજની ઓળખાણ પંચવર્તમાન, પહેલો હું કોણ છું, અને પછી અવરભાવને પરભાવમાં પલટાવવા માટે, બસ હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, દેહ નહીં હું મુક્ત અનાદિ, આનું નિરંતર વિચાર, એનું નિરંતર મનન આપણને સ્થિતિ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે, મોક્ષતા કેળવાશે. મુક્તો બીજો વિચાર આપણને આપ્યો છે, સાંખનો વિચાર. બીજું લક્ષ્યાંક આપ્યું કે મુમુક્ષુને બીજો વિચાર નિરંતર રહેવો જોઈએ, સાંખનો વિચાર, ખોટાપણાનો વિચાર. શું ખોટું, ખોટાને ખોટું સમજવું એ સાંખ. અસત્ય છે સંસાર એક, આપણે આ પુસ્તિકાની અંદર 4 રૂપક આપ્યા છે, 5 રૂપક આપ્યા છે. સંસાર એક ડ્રામા છે, અસાંખ્યનો વિચાર છે, અને હકીકત છે જે સંસાર એક ડ્રામા છે, સંસાર એક નાટક છે. સંસ્કારના સંબંધો સર્વે ભેગા થાય છે, માતા પિતા પુત્ર પરિવાર જેને આપણે પોતાના માન્યા છે, પરંતુ આખો સંસ્કારથી સંસાર એનાથી બનેલો છે. આગળ પાછળની લેતી દેતીના નાતે બધા ભેગા થયેલા છે, કોઈ કોઈનું નથી. આ મોટા મોટા સંતોની પરિભાષા છે. પહેલા ભલે આપણે મારું 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 કરીએ છીએ, અને હું ને મારું આપણને ભયંકર માર ખવડાવે છે. મોટા મોટું દેહાભિમાન વચનામૃતમાં મહારાજે આની પર બહુ જ ભાર મૂક્યો છે. એક એક વચનામૃતમાં જુઓ, છેલ્લાનું 39
અને એમાં મહારાજે આ જ કહ્યું, હું ને મારું એ મોટામાં મોટી માયા છે. એ માયાને તરીને ભગવાનમાં પ્રીતિ કરવી એ જ સર્વશાસ્ત્રનો સાર છે. એ મારું મુકાતું નથી, આપણને હું નથી મુકાતું, પરિણામે મારું નથી મુકાતું. અહંકારથી આપણે જીવતા હોઈએ છીએ, બસ હું ફલાણો, હું ફલાણો, હું મેનેજર, હું કલેક્ટર, હું મામલતદાર, હું ઓફિસર, હું શેઠ, હું આ માલિક છું, હું ઘરનો માલિક, હું આનો પતિ છું. મુકતો આ હુંકાર અને એમાંથી જન્મતું જે મારું અને મારામાંથી જ સર્વે દોષ, હું ને મારામાંથી સર્વે દોષ ઉત્પન્ન થતા હોય છે. સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રસંગ છે મુક્તો, આપણા બધાના જીવનમાં બહુ સમજવા જેવો છે. હમણાં જ અમારે સંતોની શિબિરમાં પ્રસંગ લેવાયો હતો. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા. મહારાજ એક દિવસ લક્ષ્મીવાડીએ સભા કરવા માટે પધાર્યા. મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા, ગઢપુર ગયા હશે અને લક્ષ્મીવાડીના દર્શન કર્યા હશે. લક્ષ્મીવાડીએ પધાર્યા છે મહારાજ, સભા કરી. સભા કરીને મહારાજ ઊભા થવા જતા હતા ત્યાં એ જ વખતે એક 15-1 વર્ષથી મહારાજની જોડે સેવામાં એક ભગત હતા, ખીમા ભગત એમનું નામ. પીઠવાજાળ ગામના, સૌરાષ્ટ્રમાં પીઠવાજાળ કરીને ગામ છે, પીઠવાજાળના ખીમા ભગત મંદિરની ખેતીની સેવામાં આવેલા, સેવામાં આવી ગયેલા ખીમા ભગત એમનું નામ. મહારાજને આવીને પ્રાર્થના કરી, મહારાજ એક પ્રાર્થના છે. મહારાજ કે બોલો ખીમા ભગત. મહારાજ હું ખેતીમાં, મંદિરની ખેતી છે ને ખેતીમાં હું સેવા કરું છું. મહારાજ કે મને ખબર છે. બોલો ખીમા ભગત, તકલીફ શું છે? મહારાજ એક પ્રાર્થના કરવા આવ્યો છું. દયાળુ આપણા ત્યાં 12 બળદ છે, અત્યારે ખેતીમાં 12 બળદ છે, પરંતુ મહારાજ એમાં એક બળદ બહુ ભગત છે, બળદ ભગત છે, એને દર્શન દેવા આવવાનું છે. મહારાજ કે બળદ ભગત છે? માણા ભગત હોય, બળદ ભગત હોય? મહારાજ બળદ ભગત, બળદ છે ને બહુ ભગત છે. એકાદશી ને દિવસે નકોરડી એકાદશી કરે છે, નિર્જળા એકાદશી કરે છે, નિર્જળા કરે છે. એકાદશી આવે એને ખબર પડી જાય છે કે એકાદશી આવી ગઈ, એટલે એકાદશી ને દિવસે નિર્જળા ઉપવાસ કરે છે. મહારાજ પાણી નથી પીતો, ગમે એટલું જમાડીએ જમે નહીં, નિર્જળા ઉપવાસ કરે છે. અત્યાર સુધીની એક એકાદશી એને પાડી નથી. મહારાજ અમે ગમે એટલું કહીએ, પાણી મૂકીએ પાણી ન ધરાય, જમવાનું મૂકીએ દિવસે ન કોરું ઘાસ ખાય કે ન લીલું ભીનું ઘાસ ખાય, લીલું ઘાસ ખાય. મહારાજ ઉપવાસ, ન કોડો નિર્જળા ઉપવાસ કરે છે. બધા સંતો હરિભક્તો સાંભળી રહ્યા, કેવા ભગત તમે, સાચું બોલો છો ખોટું? અરે મહારાજ હા વાંચી વાત છે, અને દર્શન દેવા પધારવાનું છે આજે તમારે. મહારાજ, મહારાજ કે દર્શન દેવા કેમ? મહારાજ 8 દિવસ પહેલા એને ખેતીમાં પેલી હળ હાંકતા હતા, અને હળ હાંકતા હાંકતા રાંપડી વાગી છે. રાંપડી એટલે સમજાય, રાંપ કહેવાય, ખેડૂતો ખેડૂતના દીકરાઓ સમજી ગયા છે. હા, પેલી અણીવાળી રાંપ હોય ખેતી કરવાની, બે બે ઓલા ભાલોડિયા જેવું હોય ને, હા બ્લેડ હોય, બ્લેડ આખી એક બ્લેડ હોય, અને એ રાંપ વાગી છે, અને એના પગમાં વાગી છે, અને એનો પગ ભાગી કાપી કપાઈ ગયો છે, પગ કપાઈ ગયો છે. અને મહારાજ લૂલો હાલે છે, બહુ જ બિચારો રીબાય છે. મહારાજ 2 દિવસ પહેલા એકાદશી ગઈ, આટલી બધી વેદના હતી, પાટાપિંડી કરાયું છે, પણ મહારાજ એનો પગ કપાઈ ગયો છે. અને મહારાજ આટલી બધી દુખાવો છે, આટલી બધી વેદના છે, અને છતાંય પરમ દિવસે એકાદશી ગઈ. મહારાજ એને પમદાડે નિર્જળા ઉપવાસ કર્યો. મહારાજ બહુ દયાળુની સ્થિતિ છે, બહુ ભગત બળદ છે, માટે એને દર્શન દેવા ન પધારો મહારાજ. મહારાજને આટલી વાત કરી, મહારાજ એકદમ મરમાળું મંદ મંદ હસ્યા. મહારાજ કે પછી આવશું એમ કરીને મહારાજ સીધા જ દાદાના દરબારમાં ગયા, દર્શન દેવાના પધાર્યા. અતિ દયાળુ સ્વભાવ, આશ્ચર્ય થાય. તમને કોઈ તમારા હગાની ખબર પડે કે બીમાર થયા છે, પગ કપાઈ ગયો છે, તરત એમ થાય કે હેડો નજીક જ જતા, બાજુમાં જ બળદ બાંધેલા, લક્ષ્મીવાડીમાં બાજુમાં જ એનું નિવાસ થતું. એટલે કે એમના જે ઓરડા હતા, પેલા કોડ કે ને શું કે એને ગામડામાં, આ કોડિયાર ઓરડા હતા ને એમાં જવાનું હતું. મહારાજ ન ગયા, પછી આવશું એમ કહીને મહારાજ હસતા હસતા ત્યાંથી દાદાના દરબારમાં આવી ગયા. સાંજનો સમય,
લીમતરુના વૃક્ષ નીચે ફરી સભા થઈ સાંજની. હરિભક્તોએ બધાએ નજરે જોયેલું એટલે હરિભક્તોને પણ આશ્ચર્ય થયું કે મહારાજે આજે પોતાની અવરભાવની પ્રકૃતિ વિરુદ્ધ કંઈક કર્યું. મહારાજનો અતિ દયાળુ સ્વભાવ છે. અને મહારાજ કોઈ દિવસ આવા સમાચાર સાંભળીને મહારાજ હસ્યા. હસ્યા એટલું નહીં, ન ગયા, દર્શન દેવા ન પધાર્યા. મહારાજ કેમ હસ્યા હશે? સુરા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો સભાના પ્રારંભમાં જ. મહારાજ એક પ્રશ્ન થાય છે, જો બરાબર ધ્યાનથી સાંભળજો, આપણા બધા માટે બહુ જીવન ઉપયોગી પ્રસંગ છે. હા, શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કેમ હસ્યા સવારમાં? તમે હસ્યા કેમ? દુઃખ થયો એવી વાત હતી, વાત આખી દુઃખદ હતી. આવો પ્રસાદી, આવો બિચારો ભગત બળદ નિર્જળા ઉપવાસ કરતો હોય એનો પક્ક પી ગયો છે, અને મહારાજ આપ મંદ મંદ હસ્યા અને દર્શન દેવા ના આવ્યા? મહારાજ કઈ સમજાણું નહીં કે આપ કેમ હસ્યા. શ્રીજી મહારાજ તરત બોલ્યા, એક કામ કરો, બળદ ચાલી શકે છે? ખીમા ભગત અહીં આવો. ખીમા ભગત જોડે હતા. બળદ હાલી શકશે? મહારાજ બળદ હાલી નથી શકતો, નહીતર તો અહીં લઈ આવત. મહારાજ કે ચલો આપણે બધા સભાએ સહિત અત્યારે બળદને દર્શન દેવા જવું છે. મહારાજ સભાને લઈને સંતો હરિભક્તોને લઈને બળદ પાસે ગયા. બળદ બેઠેલો, મહારાજે ત્યાં ખુરશી મગાવી, મહારાજે એની સામે સભા કરી. મહારાજ કે સંતો હરિભક્તો સાંભળો, આ બળદ કોણ છે ઓળખો છો તમે? બળદની સામું જોઈને મહારાજ બોલે છે, આ બળદ કોણ છે તમે ઓળખો છો? અરે મહારાજ બળદ છે એટલે બળદ છે, કોણ છે એટલે શું? મહારાજ કે નહીં, જો બળદનો ભૂતકાળ કહું સાંભળો. અને પછી શ્રીજી મહારાજ વાત કરે છે. મહારાજ કે સંતો ભક્તો, સેંજલી અને વેંજલી બે ગામ છે, મને લાગે ધંધુકા બાજુ આવ્યા. સેંજલી ને વેંજલી બે જોડે જોડે ગામ છે, જેમ ખસ ને બગડ બે જોડે જોડે છે, એમ સેંજલી ને વેંજલી કરડા જતા રસ્તામાં આવે છે ને, બે જોડે જોડે ગામ છે. અને એમાં સેંજલી ને બે અડીને ગામ આવ્યા, બે હાવ અડધો કિલોમીટરમાં બે ગામ છે. સેંજલીની અંદર એક હરિભક્ત રહેતા, બ્રાહ્મણ હરિભક્ત હતા, જયશંકર બ્રાહ્મણ એમનું નામ. શું હતું? જયશંકર. મોટે ભાગે પહેલાના જમાનામાં બ્રાહ્મણોની પાછળ શંકર શબ્દ લખાતો. હા, ગૌરી શંકરને, તુળજાશંકરને, મણિશંકરને, જયશંકરને, શિવશંકરને, ના પાછળ એવું આવતું ના, એટલે એમનું નામ હતું જયશંકર. સેંજલીના જયશંકર બ્રાહ્મણ ખેતી કરતા, અને વેંજલીના લાખા કણબી, લાખા પટેલ એ સ્વામીને અમારા સત્સંગી. બંને એક સેંજલીમાં રહે ને એક વેંજલીમાં રહે, બંને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા, અને બંનેના ખેતર એક શેઢે, બંનેના ખેતર એક શેઢે, શેઢે એટલે સમજી ગયા ને પેલા, બંનેના વચ્ચે ખાલી પાળે, જે ગામડા શેઢો હોય, શેઢો ગામડામાં શેઢો કહેવાય, પાળે ના કહેવાય, પણ હવે બધા શહેરવાળાને સમજાય એટલે પાળે બોલો છો, બાકી શેઢો એટલે શેઢો. કેટલાક શબ્દોને ઇંગ્લિશ ના થાય, શેઢાનું ઇંગ્લિશ શેઢો જ, એસ એચ ટી શેઢો જ બોલાય, સમજાય, એનું ઇંગ્લિશ ના થાય. કે બોર્ડર ને બાઉન્ડરી ને આ બધું ઠીક ઠીક બધું બોલાય, પણ શેઢો એટલે શેઢો. એટલે શેઢ એક શેઢે બે ના ખેતર, આ બાજુ જયશંકર બ્રાહ્મણ નું ખેતર, આ બાજુ લાખા પટેલ કણબી, લાખા કણબી નું ખેતર, બે સત્સંગી. લાખા કણબી એક દિવસ ખેતરમાં આવ્યા, જયશંકર ભૂદેવ હળ હાંકતા હતા. હવે હળ હાંકતા હાંકતા એમને સહેજ ખેતરનો જે શેઢો, અને એક બાજુ શેઢો સહેજ તૂટી ગયેલો એટલે એમનું હળ એક વેંટ આ બાજુ હંકાઈ ગયું, આ બાજુ સહેજ ચાસ થઈ ગયો. કોના ખેતર બાજુ? લાખા કણબીના ખેતર બાજુ. અને દૂરથી લાખો કણબી જોઈ ગયા, મારા ખેતરમાં ચા નાખ્યો આજે, એને એક વેંત ચાસ આ બાજુ લીધો, કાલે શેઠો તોડી નાખશે, સમજાશો એના. અને મમત્વ ભાવ, મારું ખેતર અને મારા ખેતરમાં એને પગ મૂક્યો,
ભૂલી જવાયો કે આ સત્સંગી છે, ભૂલી જવાયો કે મારા ઈષ્ટદેવનો દીકરો છે, ભૂલી જવાયો કે હું સત્સંગી છું, પોતાના સ્વભાવ ઉપર ચાલ્યા ગયા. અને એકદમ રાડ્યું પાડતા નજીક આવ્યા, રાંપ લઈને આયા, એટલે રાંપ લઈને આયા જોડે, હે બામટા, આ કેમ મારી બાજુ ત્યાં ખેતર, મારા ખેતરમાં કેમ તે હળ લીધું? બોલે એમણે હાથ જોડીને કહ્યું કે લાખા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારો ઈરાદો નતો, ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ, ભાન નથી પડતી કે? અરે ભાઈ સાહેબ હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ શાની થાય? મારા ખેતરમાં તે હળ આંક્યું. ભયંકર ગુસ્સે થઈ ગયા, ક્રોધી સ્વભાવ હતો, ક્રોધમાં ક્રોધમાં ભાન ભૂલી ગયા, ચડબડ થઈ. લાખા કણવીએ હાથમાં પેલી રાંપ લઈને આવેલા ને, સીધી છૂટી મારી, પક્ક પઈ ગયો. કોનો? જયશંકર ભૂદેવનો પક્ક પઈ ગયો. પછી તો દુઃખી થયું, માફી માગી, ગામ આખું ભેગું થઈ ગયું. એ જમાનામાં આટલી બધી, અત્યારની જેમ આટલું બધું મેડિકલ નહોતું. આખી જિંદગી એમને પગ કપાયેલો રાખવો પડ્યો. થોડા દિવસ થયા, લાખા ભગત માંદા પડ્યા, દેહ મૂક્યો. ખૂબ સત્સંગ કર્યો હતો, ખૂબ ભક્તિ કરી હતી, પણ જન્મ ધરવો પડ્યો અને બળદનો અવતાર આવ્યો. શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે ને, એ વાત પેલા બળદની સામે બેસીને મહારાજ ખુરશીમાં બેસીને વાત કરે છે, અને બળદની આંખમાંથી દડ 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 આંસુ પડે. બળદને પેલો સાંભળતો જાય અને એની આંખમાંથી દડ 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 આંસુ પડે. મહારાજ કે સંતો હરિભક્તો આ લાખો છે, આ બળદ નથી, આ લાખો છે. એણે અમારા ભગતનો અપરાધ કર્યો છે, એક નાનકડી વાતમાં એને અમારા ભગતનો પગ કાપી નાખ્યો. વિચારો રીબાઈ છે હજુ, આ અપરાધે કરીને આજે એની આ દશા થઈ છે. પરંતુ એને પૂર્વનું જ્ઞાન રહી ગયું છે, બહુ ભગત હતો એને, એક તમામ એકાદશી એને નકોડી કરી હતી એ વખતે. એને હજુ યાદ રહી ગયું છે કે મારે એકાદશી આ, એટલે હજુ આ પૂર્વનું જ્ઞાન રહી ગયું છે ને, એટલે નકોડી એકાદશી કરે છે, નિર્જળા ઉપવાસ કરે છે. બળદની આંખમાંથી દડ 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 આંસુ પડી રહ્યા છે. બહુ ખ્યાલ કરજો મુક્તો, ભગવાનના ભક્તનો અપરાધ મારી નાખે. અરે કોઈ નહીં, મમત્વ ભાવ ક્યાં લઈ જાય છે? મારું 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 મારું, અને મારા ભાવનાએ કરીને માણસ ક્યાં પહોંચી જાય? સત્સંગ કરીને સત્સંગનું ફળ શું? આ સત્સંગનું ફળ છે ભાઈઓ કે આપણું જીવન બદલાવવું જોઈએ. આપણા ક્રોધ, આપણો ગુસ્સો, આપણી આદતો, આપણું દેહાભિમાન, આપણો અહંકાર સત્સંગના યોગે ટળવો જોઈએ ભાઈઓ. એ તો શું સત્સંગ કર્યો આપણે? શું સમજ્યા, શું કમાણા આપણે, શું સમજ્યા આપણે સત્સંગમાં આવીને? બનેલી ઘટના છે. હરિચરિત્રામૃત સાગરની અંદર બનેલો આ પ્રસંગ છે, સંપ્રદાયના ઇતિહાસમાં લખાઈ ગયેલો પ્રસંગ છે. બધા સંતો ને હરિભક્તો ઉભા થઈ ગયા. મહારાજ ખીમા ભગત એકદમ મહારાજનો ચરણ પકડી લીધો. મહારાજ માફ કરો, માફ કરો. હવે વિચારો જો, મહારાજ કે એને એનો પગ કાપ્યો તો એના પરિણામ સ્વરૂપે બળદનો અવતાર આવ્યો, એટલું નહીં પરંતુ એનો પગ કપાયો છે ને, એણે જે કર્યું હતું ને એ ભોગવે છે, એટલે એનો પગ કપાયો છે. એને રાંપડી મારી હતી, એને રાંપડી વાગી છે, અને એનો પગ કપાયો છે. એનું કારણ એને કરેલી ક્રિયાનું રિફ્લેક્શન છે. બહુ સમજો મુક્તો, શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત.
महाराज के कीड़ी सरखा जीव ने कोई पण कोई दुव्वे तो महाराज के एना गर्व ने अमे छोड़ाइए त्यारे अमे आनंद थाय छे। महाराज के गर्व गंजन एवा जे अमे कोई कीड़ी सरखा जीव ने पण दुव्वे तो अमे सहन नथी करी शकता। आ तो भगवानना भक्तनो अपराध हतो। महाराज सहन न करी शके। बदला जो आपणे सत्संगना योगे करीने बदला जो भाईओ। આપણે કોઈની પર ક્રોધ કરી નાખીએ, કોઈની પર ગુસ્સો કરી નાખીએ, ઘરમાં ઘરના સંબંધ ઘરના સભ્યો ઉપર ક્યારેક હાથ ઉપાડી નાખીએ, મુક તો સહન કરવું પડે છે। આવો જ એક બીજો પ્રસંગ, આ પ્રસંગ પૂરો કરતા યાદ આવે છે, વચ્ચે કહી દઉં છું, મુક તો સ્વામિનારાયણ ભગવાન, અરે ગોપાળાન સ્વામી, આપણા મહારાજ, આપણા ગોપાળાન સ્વામી, ગોપાળ બાબા કારિયાણી પધારેલા। ક્યાં? કારિયાણી પધારેલા। ફરી ફરી કહું છું, વચ્ચે એક મુક્તો એક વચ્ચે વાત કરી દઉં, જે કોઈ વાત થાય છે આ કેસ આખો પૂરો થઈ ગયેલો છે, ભૂતકાળની વાતો, એ કેસ પૂરો થઈ ગયો છે, ખીમા ભગતનો કેસ પૂરો થઈ ગયો છે, જયશંકર બ્રાહ્મણનો પૂરો થઈ ગયો છે, અને લાખા કણબીનો કેસ પૂરો થઈ ગયો છે। અત્યારે આપણા કેસ કોર્ટમાં ચાલે છે। જે વાત થાય ભૂતકાળમાં બનેલો કે વર્તમાનમાં બનતો કોઈ પણ પ્રસંગ, મુમુક્ષુ એમ વિચારે કે આ મારા માટે છે, મારામાં આવી કોઈક ક્યારેક પણ ક્યારેક આવા સ્વભાવ કંઈક રહી જતા હોય તો પાછા વળતા શીખજો, મુક્તો સુધારો કરતા શીખજો, રિયલાઇઝ થજો, રિયલાઇઝ કરજો, અંદર પસ્તાવો થવો જોઈએ, દુઃખ થવું જોઈએ, આવા કોઈ પણ પ્રસંગ સાંભળી આપણને દુઃખ થવું જોઈએ, અને દુઃખ થશે તો આપણી એ સ્વભાવ પ્રકૃતિ ટળશે, મુક્તો જેને મહારાજે અનુતાપ અને પરિતાપ કરવાનું કહ્યું છે કે અનુતાપ અને પરિતાપ કરતા શીખો। આ પ્રસંગ ઓહોહો, અરર અર લાખાએ આવું કર્યું અને એની શિક્ષા આવી થઈ, આવું સાંભળવાનું સાંભળીને આપણે છટકી નથી જવાનું। આપણામાં પણ આવી કોઈ ક્ષતિ તૂટીઓ હોય છે, સમય આવે ત્યારે આપણે ભાન ભૂલી જતા હોઈએ છીએ, સમય આવે ત્યારે આપણે આપણા મૂળ સ્વભાવો ઉપર ચાલ્યા જતા હોઈએ છીએ। સુધારા કરજો। કોઈ ભગવાનનો ભક્ત અથવા તો કોઈ પણ દુભાઈ જાય, દુખાઈ જાય, એના પરિણામ કેવા આવતા હોય છે। અહીંયા કારિયાણી ગોપાલ બાપા વિચારે બિરાજ્યા છે, અને કારિયાણીના રાઠોડ ધાંધલ હતા, મહારાજના અનન્ય ભક્ત હતા, રાઠોડ ધાંધલ કાઠી દરબાર હતા, અને રાઠોડ ધાંધલ સ્વામી પાસે સભા ભરેલી, ગોપાલ સ્વામી બેઠેલા, સભા પૂરી થઈ, બધા ઘર ભેગા થયા, અને રાઠોડ ધાંધલને બેસેલા બેસી રહ્યા, બધા જતા રહ્યા, સ્વામી કે તમારા ઘેર ન જો, રાઠોડ ધાંધલ તમે કેમ બેઠા છો, મોટે રારી વગત, સ્વામી એક પ્રાર્થના કરવી છે, એમ કહેતા કહેતા આંખમાં દડ 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 આંસુ આવી ગયા, રડી પડ્યા, રાઠોડ ધાંધલ દુઃખી થઈ ગયા, રડી પડ્યા। સ્વામી કે કેમ દુઃખી છો, સ્વામી મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો છે, 20 વર્ષનો થયો, સ્વામી હાથ ખૂટનો છે, મેં એને પાળી પોષીને પાણી માગે તો દૂધ આપ્યું છે, સ્વામી એને લાડકોટથી મેં મોટો કર્યો છે, પરંતુ સ્વામી મારે એને બેન 12મો ચંદરવા છે, પાડાખાર છે, સ્વામી મારી આજ્ઞામાં આટલું નથી, સ્વામી સત્સંગી છે, પૂજા કરે છે, સ્વામી એટલો બધો આજ્ઞાંકિત છે, પરંતુ મારી જોડે જ એને વિરોધ છે, એની માનું બધું માને, ઘરમાં અરે કોઈક નાનામાં નાનો માણસ છોકરું કેમ, તો એનું એ કેમ કરે, એટલો ડાયો છોકરો છે, પરંતુ હું કહું કે મંદિર જવાનું તો ખેતર જાય, કહું ખેતર જાત કે મંદિર જવું છે, સ્વામી ઊંધો ચાલે, હું કહું એથી મારીથી ઊંધો ચાલે, સ્વામી કોઈ દિવસ મારું માનતો નથી સ્વામી, અને મને ગળે લાવી દીધો જ, કહો સ્વામી દુઃખી દુઃખી છું એનાથી, એકનો એક દીકરો પણ મારાથી તદ્દન વિરોધમાં છે, સ્વામી કેવી રીતે મારી જિંદગી કાઢવી, સ્વામી એને કંઈક સમજાવો ને તમારું માનશે, સ્વામી કે જા બોલાવી લાવો એને, સ્વામી હું જ બોલાવવા જઈશ તો નહીં આવે, કહીશ ને ગોપાળાન સ્વામી બોલાવે તો મારો બોલાયો નહીં આવે, સ્વામી તમે ગમે એને મોકલશો, નાના છોકરાને બોલાવો મોકલશો, સ્વામી બોલાવે દોડતો આવશે, સ્વામી એક છોકરાને કહ્યું, ગયા છોકરા અહીંયા જા, આના છોકરાને બોલાય, રાઠોડ ધાંધલના દીકરાને બોલાય, એટલે ગયો, સ્વામી ક્યાં બોલાવે, કીધું ને આવ્યો દોડતો, બોલો બોલો સ્વામી, દંડવત કર્યા, જોડે એના બાપાને બોલેલા જોયા હામે, એટલે આ બાજુ બેઠો થોડોક પાંચ હાથ છેટે, એટલે સ્વામી સમજી ગયા કે આ કહે છે હા સાચું છે, સ્વામી પેલા છોકરાને હામો ને હામો આમ બે ઘડી જોઈ રહ્યા, એની આંખમાં આંખ પરોઈને સ્વામી જોઈ રહ્યા,
સ્વામી કે આવું જ થાય ને કે સ્વામી બોલ્યા રાઠોડ ધાંધલ કે રાઠોડ ધાંધલ આવું જ થાય ને તો કે સ્વામી કેમ આવું જ થાય સ્વામી કે આને ઓળખો છો સ્વામી ઓળખો છે એટલે મારો દીકરો છે ઓળખો છે એટલે શું સ્વામી કે તમારા ઘેરે એક હાથી હતો યાદ કરો માવજી એનું નામ હતું યાદ કરો તમારા બાપાના વખતથી બહુ જૂનો હતો ત્રણ પેઢીથી બિચારો કામ કરતો હતો યાદ કરો તો કે હા સ્વામી બરાબર છે તમારી ભર જોવાની હતી અને તમે એને બિચારાને હેરાન કરતા હતા પૈસા માગે રૂપિયો બે રૂપિયા કોક દડો માગે તમે એને હેરાન કરીને પૈસા આપતા હતા તમે એને બહુ બિચારાને પજવ્યો છે બહુ હેરાન કર્યો છે સાચી વાત સાચું બોલો હા સ્વામી તમને મજા આવતી હતી એક શેઠના દીકરા તરીકે એક ગામધણી તરીકે પરંતુ એને તમે કેટલો બિચારાને રીબાયો છે કેટલો હેરાન કર્યો છે કેટલો એમ દુભ્યો છે કેટલો દુખ્યો છે એ અમારો ભગત હતો અને તમે એને બહુ હેરાન કર્યો છે એ તમારા ઘેર દીકરો થઈને આવ્યો છે તમે હેરાન કર્યો છે એટલે અત્યારે તમને કરે છે આમાં જોઈને કે વાવો એવું નણો ધ્યાન રાખજો બહુ ધ્યાન રાખજો વિચારજો જરા પાછા વળજો ઘણી વખત અમારી જોડે ઘણા આવતા હોય છે પ્રશ્નો હું આજે ઘણા બેઠા છે પ્રશ્નો વાળા એમને હું જાહેરમાં જવાબ આપું છું ઘણા કે સ્વામી આમ કેમ થાય છે ઘરના ઊંધા હાલે છે કોઈ કે અમારો દીકરો ઊંધો હાલે છે કોઈ કે દીકરી ઊંધી હાલે છે આ બધું આગળ તમે બહુ હેરાન કર્યા છે તમને કરે છે કોણ છીએ આપણે મુમુક્ષુ તરીકે પાછો વળી જાય એ મુમુક્ષુ કહેવાય મહારાજને ચોટી પડ્યા બધા સંતોને હરિભક્તો મહારાજ દયા કરો મહારાજ દયા કરો આ બળદ ઉપર દયા કરો લખીમાં ભગત ને બધા સંતોને હરિભક્તો મહારાજ બિચારાની ભૂલ થઈ ગઈ અમે એના વતી માફી માગીએ બળદ બેઠો બેઠો રડે આંખમાંથી ચોધાર આંસુ એ રડે મહારાજ તમે તો ગરીબ નિવાજ છો દયાના સાગર છો દયા કરો એની પર એના ગુનાને માફ કરો મહારાજ એને હવે શિક્ષા મળી ગઈ છે એને એક તો બળદનો જન્મ ધર્યો બિચારાએ અને બીજું એને પગ કાપ્યો હતો તેનોય પગ કપાણો હવે તો દયા કરો કે એને ધામમાં લઈ લો હવે મહારાજ બિચારો રીબાય છે એના કરતા એને લઈ લો શ્રીજી મહારાજ શું બોલે સાંભળજો સમર્થ ધણી ભગવાન સ્વામિનારાયણ એમ બોલે છે નિસહાય થઈને બોલે છે મહારાજ જેને નિસહાય હોય ને એમ બોલે છે મહારાજ કે મારા હાથમાં નથી મારો અપરાધ કર્યો હોય એનું માફ કરું છું પણ મારા ભક્તનો અપરાધને હું માફ નથી કરતો મારા ભક્તનો અપરાધ કર્યો છે એનો હું માફ નથી કરતો મહારાજ કે જાઓ ખીમા ભગત ગાડું જોડીને જાઓ અત્યારને અત્યારે સેંજલી જાઓ સેંજલી જઈને જયશંકર બ્રાહ્મણને બોલાવી લાવો કારણ કે એ બિચારા લૂલા છે એમને ગાડામાં બેસાડીને લઈ આવો અને જયશંકર બ્રાહ્મણ આવીને જેનો અપરાધ કર્યો છે એ જ માફી આપશે તો માફ થશે બાકી હું મારા ભક્તના અપરાધીને માફ નથી કરતો અને આ વાત મહારાજે વચનામૃતમાં પણ અનેક વખત લખી છે શ્રીજી મહારાજે લખી છે તાત્કાલિક ગાડો જોડીને મહારાજે મોકલ્યા ત્યાં સભા પૂરી કરીને મહારાજ કે કાલે હવાર આવ્યા પછી વાત હવારમાં વહેલા જયશંકર ભૂદેવને લઈને તેડીને ગાડામાં બેહાડીને લઈ આવ્યા અને લઈ આવીને મહારાજને કહ્યું મહારાજ ભૂદેવ આવ્યા છે મહારાજ કે ગાડું સીધું લઈ લો હેડો અમે આવીએ છીએ ક્યાં ભલે બળદને બાંધ્યો હતો ને ત્યાં લઈ લો ત્યાં રાય સંતોને હરિભક્તો ત્યાં ગયા મહારાજે જઈને કહ્યું જયશંકર ભૂદેવ આ તમારો અપરાધી ઓળખો છે ને આ લાખાની આ સ્થિતિ થઈ છે તમારો પગ કાપ્યો તો એનો પગ કપાણો છે એને જન્મ ધરવો પડ્યો છે અમને દયા આવે છે તમે દયા કરો એના વતી મહારાજ એમ કહે છે જયશંકર ભૂદેવ એના વતી હું તમારી માફી માગું એના વતી હું માફી માગું પણ એને માફ કરો એને બિચારાને માફ કરો જયશંકર ભૂદેવની આંખમાં ચોધાર આંસુ આવી ગયા મહારાજ આટલી મોટી શિક્ષા થઈ ગઈ એને મહારાજ કે તમારા પગ હમો તો જુઓ બળદ એ હામો જોઈને રડ્યા કરે પેલા જયશંકર ભૂદેવ આમે પશું છે એટલે બોલી શકતો નથી પણ એની રડવું હોય એ જ એની આંખમાંથી આંસુ એ જ એનો પશ્ચાતાપ છે જયશંકર બ્રાહ્મણને મહારાજને કે મહારાજ
તમે બેઠા છો ને મારે માફી આપવાની હોય, મહારાજ કે તમારો ગુનેગાર છે, મારો ગુનેગાર નથી, તમારો ગુનેગાર છે. જાવ એના માથે ખભે હાથ મૂકો, ખભે હાથ મૂકીને કોક જા તારી ભૂલ માફ, અમે તારી ઉપર રાજી, જા આટલું કહી દો જયશંકર ભૂદેવ આટલું જઈને માફ કરો. અને જયશંકર ભૂદેવે જોડે જઈને માથે હાથ ફેરવતા ફેરવતા, લાખા તું મારા બાપનો દીકરો ભાઈ છું ભાઈ, આપણે બે એક બાપના દીકરા છીએ, તું સત્સંગી છું હું સત્સંગી છું, પણ મારા તારે ક્રોધમાં ક્રોધમાં તારાથી આ કામ થઈ ગયું, મારું ખેતર મારું ખેતર મારું ખેતર, આ તારું તારાથી આ ક્રોધમાં આવી ગયો, તારાથી આ મારો પગ કપાઈ ગયો, મારા અંતરમાં કાંઈ નથી, હું માફ કરું છું, હે મહારાજ તમે એને માફ કરો. અને મહારાજ એ જ વખતે જળની અંજલી લઈ પેલા બળદ ઉપર છાંટી, મહારાજ કે આજે 4 વાગે સાંજે 4 વાગે આ બળદને અમે તેડવા આવશું. જય સ્વામિનારાયણ. મહારાજે 10 વાગે આશીર્વાદ આપીને કહ્યું કે 4 વાગે અમે એને તેડવા આવશું. અને બરાબર 4ના ટકોરે મહારાજે બળદને મૂર્તિના સુખમાં લઈ લીધો. પછી મહારાજ સાંજની સભામાં મહારાજે આખો વિષય લીધો, આખું પ્રકરણ આજ લીધું. મહારાજે હાજે સભા ભરીને બેઠીને પછી જયશંકર બ્રાહ્મણ બેઠેલા અને એમની હાજરીમાં મહારાજ કે જો સંતો હરિભક્તો ખ્યાલ રાખજો, કોઈ કીડી સરખા જીવને પણ દુભવશો નહીં, અને જો કોઈ કીડી સરખો જીવ પણ દુભાઈ જાય, અને એ દિવસે મહારાજ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એવું કહે છે કે એ દિવસે મહારાજે આ પ્રથમનો 62મો વચનામૃત એ દિવસે રચના થઈ છે ગઢપુરની ભૂમિ ઉપર, એ દિવસે રચના થઈ. અને મહારાજ એ વખતે બોલ્યા છે કે કોઈ કીડી સરખા જીવને પણ દુભવે તો એને એ ગર્વને અમે સહન નથી કરતા, તો ભગવાનનો કોઈ ભક્ત હોય, કોઈ મુક્ત હોય, કોઈ સંત હોય અને એને કોઈ દુભવે કે દુખવે એને અમે સહન કેવી રીતે કરી શકીએ. મહારાજ કે ગર્વગંજન એવા જે અમે કોઈમાં નામાં પણ પ્રવેશ કરીને એના ગર્વને એના અભિમાનને એના અહંકારને અમે દૂર કરીએ છીએ. શ્રીજી મહારાજ એવા શબ્દો 62મો ઘેરજીને વાંચજો, હું તમને હોમવર્ક તરીકે આપું છું, મુક્તો છેલ્લો પેરેગ્રાફ વાંચજો, 62માનો છેલ્લો પ્રશ્ન, અદભુત વાત કરી છે મહારાજે. અને એ દિવસે મહારાજે ત્યાં વતનામૃતમાં ગઢપુરની ભૂમિ ઉપર આ પ્રસંગ ઉદ્ભવ્યો છે. ભલા થઈને પાછા વળજો, શીખજો, જેમ ફાવે એમ આપણે કોઈને બોલી નાખીએ, જેમ ફાવે એમ આપણે કોઈને કડવી ભાષાથી કોઈનું અપમાન કરી નાખીએ, જેમ ફાવે એમ કોઈને આપણે તોલધપાટ કરી દઈએ, મુક્તો અપરાધને મહારાજ માફ નથી કરતા. અરે ભગવાનનો ભક્ત ન હોય ને તમારા કદાચ ફેક્ટરીઓ હોય, કારખાના હોય, ઓફિસો હોય, એમાં રહેલો સ્ટાફ કોઈ દિવસ દુભવશો નહીં, કોઈને દુખવશો નહીં, સૌમાં ભગવાન બિરાજે છે એવો વિચાર રાખજો મુક્તો, નહીંતર બહુ સહન કરવું પડે છે. શ્રીજી મહારાજે કહ્યું છે ગરીબની હાઈ લાગે, કોઈ સંતની હાઈ લાગે, મા બાપની હાઈ લાગે, અને કોઈ બ્રાહ્મણ, આ 4 શબ્દ મહારાજે લખ્યા છે, કોઈની હાઈ લાગે બહુ સહન કરવું પડે છે. અને એમાં સંતને ભગવાનનો ભક્ત એ તો સ્ટોપ ઉપર બેઠેલા છે શ્રીજી મહારાજના, અને એમાં આ તો અનાદિમુક્તોનો સમાજ છે ભાઈ, બહુ સહન કરવું પડે. આપણે 4થા લક્ષ્યાંક ઉપર થોડું જઈએ તો આપણે આપણું કરી લેજો, આપણે આપણું કરી લેજો. એના માટે એક કીર્તનની મદદથી આપણે આગળ જોઈએ છીએ. કારણ કે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે પારકા દોષ, પારકી ક્રિયા, પારકા આકાર અને પારકા સ્વભાવ, આ કોઈ દાડો ન જોવા. મહારાજ શું બોલ્યા છે? પારકા દોષ, પારકી ક્રિયા, પારકા આકાર અને પારકા સ્વભાવ ન જોવા. બહુ જોવાનું મન થાય તો પોતાના જોવા, પરંતુ પારકા ના જોવો. આપણને મોટા ભાગે આપણા દોષ જોવાની આપણને નથી પડી હોતી. કોના જોઈએ છે આપણે? પારકા દોષ, પારકા સ્વભાવ, પારકી પ્રકૃતિ જ જોયા કરીએ છીએ, અને ભક્તનું લક્ષણ નથી. ભક્તનું લક્ષણ આ કે જે પોતે પોતાનું જોયા કરે. આપણું 4થું લક્ષ્યાંક મુમુક્ષુનું આ છે, આપણે આપણું કરી લો, બીજાનું ન જોવો. પોતાની ભૂલોને જોતા શીખો, પોતાના અવગુણને જોતા શીખો, પોતાના દોષ સ્વભાવને જોતા શીખો. મુમુક્ષુ હંમેશા પોતાનું જુએ, બીજાનું ન જુએ. બહુ સાવધાન, મોટા પુરુષોના શબ્દોને વચનો બહુ સાવધાન રાખવા જેવા છે, સાવધાન રહેવા જેવું છે. મુક્તો એક વાક્ય કેટલું અદ્ભુત આપી જાય. પારકા દોષ જોવાનો આપણને કયો અધિકાર?
પારકી ક્રિયા, પારકા સ્વભાવ અને પારકો આકાર આપણે ન જોવો, એમાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાનું જુઓ, જોવું હોય તો પોતાનું જુઓ. આપણે નાના હતા ને ત્યારે ભણવામાં પેલી એક વાર્તા આવતી, પેલી કવિતા આવતી, ઊંટ કહે આસમામાં, શું આવતું હતું કઈ? પેલા ઊંટે પેલો ઊંટ બધા એનું બોલતો થયો, પોપટની ચાંચ વાંકીને કૂતરાની પૂંછડી વાંકીને ભેંસના સિંગડા વાંકાને, ખબર છે? આવી એક કવિતા આવતી કઈ દલપતરામની, હા, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્ય ના તો એક વાંકા આપના અઢાર છે. હવે આપણે કવિતા ગાઈને, કવિતા સાંભળીને આપણે ગોખી ગયા હતા હો, એ વખતે શીખવાડનારા સાહેબે શીખવાડી દીધું કવિતા બસ. એટલે આ ઊંટ કયા ઊંટની વાત છે કહેશો? એ કયા ઊંટની વાત છે? આપણે ઊંટ ઉપર જતા રહ્યા એટલે ઊંટના અઢાર વાંકા છે, અને બીજાને કે કૂતરાની પૂંછડી વાંકીને, પોપટની ચાંચ વાંકીને, ભેંસના સિંગડા વાંકાને. એટલે આ ભાઈ તું તારા ઊંટ પેલું શિયાળ કે છે દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા, હે ઊંટ ભાઈ આપના અઢાર છે. બીજાનું જોયા કરતા પોતાનું જુઓ ને. આપણે આપણું જુઓ, બીજાનું ન જુઓ. બીજાનું જોવાનો આપણને અધિકાર નથી. અને એને એક કીર્તન રૂપે આપણે લીધું છે, ઊંટે બધાનું જોયું ત્યાંથી. કોઈ રાજી બધાનું બધું જોયું, પણ પોતાના બધા અંગવા કાજ છે. હે ઊંટે બધાનું બધું જોયું, પણ પોતાના બધા અંગવા કાજ છે. ઊંટે બધાનું બધું જોયું, પણ પોતાના બધા અંગવા કાજ છે. ઊંટે બધાનું બધું જોયું, પણ પોતાના બધા અંગવા કાજ છે. આ ઊંટની વાત નથી, આપણી વાત છે. ઊંટે બધાનું જોયું, આપણે બધાનું જોયા કરીએ. ઓલ્યો આવો, પેલો આવો, પેલો આવો, પેલો આવો, પેલો આવો, મુક્તો આ સભામાં બેઠા છે. આપણે આપણું જોવો, પોતાના તરફ નજર કરજો, હું કેવો છું આ વિચાર કરજો. આપણા દોષને જોજો, સત્સંગ એનું નામ કહેવાય. બીજાનું જોવાય એ કુસંગ કહેવાય, અને પોતાનું જોવાય એને કહેવાય સત્સંગ. પોતાનું જોયા કરજો, હે, પોતાનું નિરંતર જોજો. અરે પછી શું કહે છે? જોગિયાએ આકાર જોયા, ભલે મારે નિજ દર્શન સદા કરવું જ છે. નાજા જોગિયાએ આકાર જોયા, ભલે મારે નિજ દર્શન સદા કરવું જ છે. બીજાના આકાર જોઈને આપણે પેલો કાળો છે ને પેલો ધોળો છે ને હું કેવો છું એનો વિચાર કરો, બીજાના આકાર ન જુઓ. મહારાજે વચનામૃતમાં પ્રથમના 20માં આજ કહ્યું, દેહમાં રહેનારો જીવ રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ્યવનને વૃદ્ધપણાને જુએ છે, અનંત પ્રકારના પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, સર્વે ખેલામાં અતિશય ખેલો છે, સર્વે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, સર્વે નીચમાં અતિશય નીચ છે. શ્રીજી મહારાજના શબ્દો છે. બસ મહારાજને આપણે એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમે કોઈનું ન જોઈએ, અમે અમારું જોતા શીખીએ. આજ મુમુક્ષુતા વર્ષનો ચોથો લક્ષ્યાંક છે કે પોતે પોતાનું કરી લેવું, આપણે આપણું કરી લેવું. બસ મહારાજ, અમે બહુ જ ચોજાળા થઈને આખી દુનિયાની પટલી કરી છે, બધાનું બધું કરતા આવ્યા છીએ. અમને અમારા હિતની ખબર નથી કે અમારું હિત શામાં છે, કારણ કે હું કોણ છું એની ખબર નથી આપણને. આપણે બધું દેહનું કર્યું, દેહધારીઓનું કર્યું, દેહના સંબંધીઓનું કર્યું, પરંતુ મુક્તો એક બહુ મોટી એક વાત સમજવા જેવી છે. એક ભાઈ આવેલા મને કે સ્વામી, હમણાં એક નવો ધંધો ચાલુ કરવો છે, કરું? સાહેબ કર્યું, તમે ધંધો કરો છો ને, કેમ બીજો ધંધો? મને કે સ્વામી, એ ધંધો છે ને અમે ચાર ભાગીદાર છીએ, કાલે સવારે કંઈક ભાગીદારીમાં ડખો થાય તો આપણે પોતાનો થોડો સેટ કરી દીધો હોય ને તો વાંધો ના આવે એમ. એટલે સ્વામી આ થોડો મારો પર્સનલ કરવો છે. મને એ જ વિચાર આવ્યો, આપણે આખી જિંદગી બધાની ભાગીદારીનું જ કરીએ છીએ, પરંતુ પોતે આપણું કંઈક તો કરો, આપણે આપણું પર્સનલ કંઈક તો કરો. આખો દાડો જે કરો છો ને બધા ભાગીદાર છે, દીકરા દીકરીઓ ઘર સંબંધીઓ બધું, પણ આપણે આપણું કંઈક કરી લો, આપણું પોતાનું તો કંઈક કરો.
એ આપણને ખબર પડે છે, આ ખબર નથી પડતી. મહારાજને એક જ પ્રાર્થના કરીએ, મહારાજ આ સત્સંગ મળ્યો છે બસ અમારામાં આવી મુમુક્ષુતા જન્મે, હું કોણ છું એનો નિરંતર ખ્યાલ વર્તે, શું કરવા આવ્યા છીએ એનો ખ્યાલ વર્તે. અમે કોઈનો મહારાજ કોઈનો પેલો આવો બધું છોડીને બસ અમે અમારા સ્વરૂપને જોતા થઈએ અને અમામાં અમારા સ્વરૂપમાં રાજતા રહીએ. હે મહારાજ, દેહ નહીં હું, મુક્ત અનાદિ, બસ આનું અખંડ નામના અનુસંધાન રહે કે આ દેખાતું સ્વરૂપ એ તે હું નથી. દેહ નહીં હું, મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો. રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા, મહારાજ જ ઠસાવજો, મહારાજ જ ઠસાવજો, બસ તવ સુખમાં તીજા ડૂબાડજો. હે મહારાજ, બસ આપ જે હેતુ માટે પધાર્યા છો એ હેતુ અમે સિદ્ધ કરી શકીએ. હે મહારાજ, આવી સર્વોપરી ઉપાસના સમજાયા પછી, આપના થયા પછી, હે મહારાજ, અખંડ અમને અનુસંધાન રહે, અમારી તમારી આજ્ઞામાં, અનુવૃત્તિમાં, આપના રાજીવામાં અમારું જીવિતવ્ય પસાર થાય ક્ષણે ક્ષણે. બસ મહારાજ, અમને અખંડ ખ્યાલ રહે, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, એ વિચાર અમને નિરંતર વર્તે એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો મહારાજ, ખૂબ બધા રાજી થાય. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સર્વાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ સીડી, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુકસ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.